11 12 ની અંદર જે સૌથી વધારે મહત્વનો ટોપિક છે તે એટલે એપ્લિકેશન રાઇટિંગ. નોર્મલ 2 વર્ષ પહેલા આ ટોપિક પૂછવાની શરૂઆત થઈ. જૂનો જે સિલેબસ હતો તેની અંદર એપ્લિકેશન પૂછાતી ન હતી. તેની પહેલા જે સિલેબસ હતો તેમાં એપ્લિકેશન પૂછાતી હતી. વચ્ચે ગવર્નમેન્ટે આ જે ટોપિક છે તેને રિમૂવ કરેલો અને ફરીથી આની જરૂરિયાત લાગતા ટોપિક લાવેલા છે. અને બહુ જ સારો એવો ટોપિક ભવિષ્યમાં પણ તમને ખૂબ જ કામમાં આવે એવો આ જે એપ્લિકેશનનો ટોપિક છે મિત્રો. એપ્લિકેશન અરજી. નોર્મલ કોઈ પણ જગ્યાએ તમારે જોબ માટે જ્યારે જવાનું હોય ત્યારે આની જરૂર પડતી હોય છે એપ્લિકેશન. પરંતુ અહીંયા 12મા ધોરણના લેવલ પ્રમાણે આપણે આ એપ્લિકેશન બનાવવાની છે. અને રિઝ્યુમ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. નોર્મલ બાયોડેટા તરીકે પણ આ ઓળખાતું હોય છે. પરંતુ 100% એપ્રોપ્રાઇટ નામ જે છે ત્યાંનું છે એપ્લિકેશન. હવે આ જે એપ્લિકેશન છે મિત્રો તેની અંદર 6 માર્ક્સની પૂછાય છે. 61મો પ્રશ્ન હોય છે આના. અથવામાં તમને સ્પીચ પૂછાય છે. પરંતુ જે સ્પીચ પૂછાય છે તે લખવી બધા વિદ્યાર્થીઓ માટે હાર્ડ બનતી હોય છે. એટલે જો તમે એપ્લિકેશન લખવાની ટ્રાય કરશો તો એવી પોસિબિલિટી છે કે આમાં તમને 6 માંથી 6 માર્ક્સ બેઠા મળી જાય. એટલે સૌથી વધારે તમારે જે પોતાનું ફોકસ છે એપ્લિકેશન ઉપર રાખવાનું. જેમ આપણે ઇમેલની અંદર મિત્રો ચર્ચા કરેલી કે બોથ વાળીને તેમાં જે ટુ ફ્રોમ સબ્જેક્ટ ડેટ આવતું હોય જેમ તેને મેથડ છે એ જ પ્રમાણે એપ્લિકેશન લખવાની પણ એક પ્યોર મેથડ છે. હવે એપ્લિકેશન માટેની મેથડની વાત કરીએ તો આ જે એપ્લિકેશન છે મિત્રો તે લખવાની શરૂઆત તમારે અહીંયાથી કરવાની. તો આ બાજુ અહીંયા તમારે મોકલનારનો જે વ્યક્તિ એપ્લિકેશન લખી રહ્યો હોય તેનું એટલા માટે મોકલનારનું નામ, ત્યાર પછી તેનું જે એડ્રેસ હોય તે તેનું નામ, એડ્રેસ અને ડેટ, આટલી વસ્તુ તમારે અહીંયા લખવાની રહેશે. નામ, તેનું એડ્રેસ અને ડેટ, આટલી વસ્તુ. ત્યાર પછી એ જ લીટી છોડીને તમારે આ બાજુ આવતું રહેવાનું. અહીંયા આવ્યા પછી તમારે આવશે અહીંયા ટુ, ટી ઓ અલ્પવિરામ. ત્યાર પછી અહીંયા અહીંયા જે છે જે સ્વીકારવાના હોય, મતલબ ધારો કે કોઈ સ્કૂલની અંદર એપ્લિકેશન આપે છે તો પ્રિન્સિપલ, કોઈ કંપનીમાં એપ્લિકેશન આપે છે તો મેનેજર, જે પ્રમાણે હોય તે પ્રમાણે. એટલે જે સ્વીકારવાના હોય તેનો હોદ્દો, મતલબ તે પ્રિન્સિપલ છે, મેનેજર છે, જે તેનું ડેઝિગ્નેશન હોય, જે તેનો હોદ્દો હોય તે. ત્યાર પછી હોદ્દા પછીની આપણે વાત કરીએ મિત્રો તો જે તે જે સંસ્થામાં કામ કરતા હોય તે સંસ્થાનું નામ. આ પ્રમાણે સૌથી પહેલા એટલી વસ્તુ લેવાની, સંસ્થાનું નામ, સંસ્થાનું એડ્રેસ અને જે તેમની સંસ્થા છે તેમની અંદર જે તેમનો હોદ્દો છે તે. અને ત્યાર પછી અહીંયા જે છે તે તમારે લેવાનું રહેશે સેલ્યુટેશન. હવે આ જે સેલ્યુટેશન છે, સેલ્યુટેશન ની અંદર નોર્મલ તમે બધા જાણો છો રિસ્પેક્ટેડ સર અથવા મેડમ. નોર્મલ તમે રિસ્પેક્ટેડ સર લખીને શરૂઆત કરશો તો પણ ચાલશે. એટલે આ જે સેલ્યુટેશન છે તમને ઇઝીલી યાદ રહે એવું આપણે લખવું હોય તો આપણે સીધું લખી નાખીએ. તો તમારે અહીંયા લખવાનું રહેશે રિસ્પેક્ટેડ સર અને કરવાનું અલ્પ વિરામ. ધ્યાન રાખજો એપ્લિકેશનમાં જેટલી વાર પણ અલ્પ વિરામ આવે છે, જેટલી વાર પણ પૂર્ણ વિરામ આવે છે ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અલ્પ વિરામ નહીં કરો તો તમને આમાં પૂરેપૂરા 6 માંથી 6 માર્ક્સ મળશે નહીં. એટલે રિસ્પેક્ટેડ સર, ત્યાર પછી એ જ લીટી છોડીને અહીંયા તમારે લેવાનું રહેશે સબ્જેક્ટ. નોર્મલ તમે એસક્યુબી લખી લેશો તો પણ ચાલશે. જે જગ્યાએ સરનો એસ હોય એ જગ્યાએ સબ્જેક્ટનો એસ લેશો તો વધારે એપ્રોપ્રાઇટ. ત્યાર પછી અહીંયા તમારે આ પ્રમાણે લખી દેવાનું કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. અહીંયા ખાલી જગ્યા. હવે જે તે માણસને જેની માટે તેણે એપ્લિકેશન આપેલી હોય, ઇંગ્લિશ ટીચર છે કે પછી કોઈ પણ વિષયનો શિક્ષક છે અથવા તેને મેનેજર બનવાની ઈચ્છા હોય અથવા તો તે એવું બને કે મેડિકલની અંદર તેને જોબ કરવાની ઈચ્છા છે, એટલે જે પણ હોય તે તમારે અહીંયા તમારે જે સેના માટે એપ્લિકેશન આપેલી છે તેનો સબ્જેક્ટ લખવાનો. નોર્મલ તમને સૂચનામાં જ આપેલું હોય છે એટલે અહીંયા તમે નહીં. ત્યાર પછી અહીંયા જે હું પેરેગ્રાફ લખું એ તમને કોઈ પણ એપ્લિકેશન પૂછાય એમાં તમે બેઠો પેરેગ્રાફ તે લખી શકશો. હવે એ જે પેરેગ્રાફ છે તો તે પેરેગ્રાફ આપણે લખીએ. આ મિત્રો તેનું સ્ટ્રક્ચર છે. જેટલી તમને સ્ટ્રક્ચરમાં સમજ પડશે એટલું વધારે ઈઝી તમને જે ઉદાહરણ ભણાવીશ એની અંદર પડશે. એટલે સૌથી પહેલા જે આનું મેં તમને વાત કરી એમ કે હવે જે તમારે લખવાનું છે કે આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ
advertisement. I have read your advertisement in Times of India. હવે આનો શું અર્થ થાય અહીંયા આ પ્રમાણે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં તમારી જે જાહેરાત હતી તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની અંદર વાંચી. નોર્મલ જે બધા જોબ માટે જતા હોય છે તે પહેલા જાહેરાત વાંચે, ત્યાર પછી તે જગ્યાએ મળવા માટે જતા હોય છે, એટલે આપણે ઉલ્લેખી છે મેં તમારી જાહેરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની અંદર વાંચી. ત્યાર પછી આઈ ઓફર માય સેલ્ફ ફોર ધીઝ પોસ્ટ, કે આ જે પોસ્ટ છે તેની માટે હું મારી જાતને મતલબ હું કેન્ડિડેટ છું એવું માનું છું, એટલા માટે આ જે જોબ છે તે મારે કરવાની ઈચ્છા છે, હું મારી જાતને આની માટે ઓફર કરું છું. આઈ ઓફર માય સેલ્ફ ફોર ધીઝ પોસ્ટ અને આઈ પુટ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ પર્સનલ બાયો ડેટા હિયર, કે સૌથી પહેલા તો મેં તમારી જાહેરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર વાંચી, હું મારી જાતને આ જે પોસ્ટ છે તેના માટે જાહેર કરું છું, અરજી કરું છું, હું મારો એજ્યુકેશનલ શૈક્ષણિક લાયકાત અને જે મારો પર્સનલ બાયોડેટા છે તે અહીંયા મેકવું છું. જે નીચે છે તે હવે તેના બાયોડેટાની વાત આવશે, એટલે આ શરૂઆત થઈ. એટલું ફાસ્ટ યાદ રાખો, પહેલા જમણી બાજુ આ પ્રમાણે મકવાનાનું નામ એડ્રેસ ડેટ, ડાબી બાજુ આવો તો અલ્પવિરામ જે સ્વીકારવાના છે તેનું રિસ્પેક્ટેડ સર, ત્યાર પછી સબ્જેક્ટ પેરેગ્રાફ બેઠો બરાબર. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આઈ ઓફર માય સેલ્ફ ફોર ધીઝ પોસ્ટ. આઈ પુટ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ પર્સનલ બાયોડેટા હિયર. આ પ્રમાણે ચાલો હવે જે આગળ વાત કરવાની છે તે જોઈએ. ફર્સ્ટ આપણે પેરેગ્રાફ સુધી વાત કરી કે પેરેગ્રાફ તમારે બેઠો કોઈ પણ એપ્લિકેશન પૂછે તેવા તમે લખી શકો. ત્યાર પછી જે મિત્રો તમારે લેવાનું આવશે એ ત્યાર પછી તમારે લખવાનું રહેશે પર્સનલ ઇન્ફોર્મેશન પણ સારા લખીએ છીએ, અથવા તમે આવું પણ લખીએ છીએ પર્સનલ બાયો ડેટા, અથવા તમે અહીંયા ઇન્ફોર્મેશન પણ લખી શકો. હવે આની અંદર 5-7 વસ્તુઓ આવશે, નામ એડ્રેસ ડેટ ઓફ બર્થ જે બધી વસ્તુઓ આવશે તે આપણે જે ઉદાહરણ જોઈશું તેની અંદર જોશું, અને ત્યાર પછી જે તમારે આવશે તે આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એટલે જે શૈક્ષણિક લાયકાત છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત. હવે તે કઈ રીતે નક્કી કરવી તે હું તમને હમણાં તમને સમજાવું છું. ત્યાર પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવી જાય ત્યાર પછી તમારે તેનું લેવાનું રહેશે એક્સપિરિયન્સ, હોય તો જ ના હોય તો તમે તેમાં ફ્રેશર લખી દેશો અથવા ન્યૂ તો પણ ચાલશે એક્સપિરિયન્સ. ત્યાર પછી રેફરન્સ, જેના રેફરન્સ દ્વારા તે આવ્યા હોય તે રેફરન્સ, અને ત્યાર પછી લાસ્ટમાં તમારે લેવાનું રહેશે એ તો ફિનિશ કરવા માટેનો પેરેગ્રાફ આવશે અને લાસ્ટમાં તમારે આવશે એન્ક્લોઝ્ડ. એન્ક્લોઝ્ડ અહીંયા જે તમારે બિડાણ જે બધી ઝેરોક્સો રાખવાની હોય તે પણ જેમ તમે ઉદાહરણ જોશો એમ તમને આ વસ્તુ વધારે ખ્યાલ આવશે. હવે આ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે જે એપ્લિકેશનનું હાર્ટ છે હૃદય છે કે જ્યાં તમે ભૂલ કરો તો તમારે ખોટું જ પડે એવી વાત છે, એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમારી ભૂલ ના થાય તો એપ્લિકેશનમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળે. એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કઈ રીતે નક્કી કરવી તે હવે આપણે જોઈએ. ચાલો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કઈ રીતે નક્કી કરવી જે એપ્લિકેશનનો સૌથી મહત્વનો પાર્ટ છે તે જોઈએ. હવે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ડેટ ઓફ બર્થ, ધારો કે આપણે ડેટ ઓફ બર્થ એવી લેવાનો પ્રયત્ન કરીએ જેથી તમને ઇઝીલી ખ્યાલ આવી જાય, તો ધારો કે આપણે ડેટ ઓફ બર્થમાં લેવાનું હોય. હવે એપ્લિકેશનની અંદર મેં તમને વાત કરેલી ઈમેલમાં કે ઈમેલની અંદર તમારે એ લખવાની ઈચ્છા હોય તો એની ઉપર આવતું હોય છે ST 2 માટે ND 3 માટે RD 4 થી માંડીને 10 તે બધા માટે આવતું હોય TH. આ પ્રમાણે આ નોર્મલ ફર્સ્ટ એટલે આપણે ફર્સ્ટ લખ્યું એટલે તેના છેલ્લા બે શબ્દો, સેકન્ડ એટલે સેકન્ડના છેલ્લા બે શબ્દો, અને થર્ડ એટલે થર્ડના છેલ્લા બે શબ્દો. આ પ્રમાણે ફોર્થ. હવે આ જે નિયમ છે એ પણ અહીંયા તમારે યુઝ થશે. હવે નોર્મલી ડેટ લઈને શરૂ કરીએ તો ધારો કે આપણે માની લઈએ તો એની બર્થ ડેટ આવી છે 5 જાન્યુઆરી, ધારો કે લખીએ તો 5 જાન્યુઆરી 1990. આ પ્રમાણે ધારો કે તમે કોઈની બર્થડે માની લો છો, તમને સમજવામાં ઈઝી પડશે એટલા માટે. હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે 10મા ધોરણથી શરૂ કરવાનું. 10મું ધોરણ એટલે સૌથી પહેલા SSC 10મું ધોરણ. તો જે 10મું ધોરણ છે
તે 10મા ધોરણની અંદર મતલબ આપણને બધાને ખ્યાલ છે કે કોઈ માણસનો જન્મ થાય તેના 5 વર્ષ પછી તેને ભણવા માટે બેસાડતા હોય એટલે માની લો કે 1990 માં જન્મ થયો 1990 ની અંદર તેનો જન્મ થયો તો 5 વર્ષે ભણવા માટે બેસાડે એટલે 1995 ત્યાર પછી 10 વર્ષ બીજા પહેલા ધોરણથી માંડીને 10મું ધોરણ એટલે 10 વર્ષ બીજા એટલે એ જે છે તે તમારે ભણાશે ધોરણ 10 એટલે 1995 માં જે બાળક કે પહેલું ધોરણ ભણવાનું શરૂ કર્યું હોય તે 2005 માં ધોરણ 10 ની અંદર પહોંચ્યો હોય આ પ્રમાણે એટલે 10મા ધોરણ માં તમારે યાદ રાખવા માટે લખવાનું કે 15 યર્સ આફ્ટર બર્થ કે જન્મ પછી કેટલા વર્ષ 15 ફરીથી સમજાવું 1990 માં કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેને 5 વર્ષે ભણવા માટે બેસાડે એટલે 1995 ત્યાર પછી તેને 1995 માં તે પહેલા ધોરણની અંદર ભણતો હોય તો 10 વર્ષ બીજા પહેલા ધોરણથી માંડીને 10મું ધોરણ એટલે 10 વર્ષ બીજા એટલે 2005 ની અંદર જે તેનું ધોરણ 10 છે તે પૂરું થાય એટલે એમ યાદ રાખવાનું કે જન્મ પછીના 15 વર્ષ ત્યાર પછી 12મું ધોરણ તો 10મા પછીના 2 વર્ષ એટલે ધારો કે 2005 માં તેનું 10મું ધોરણ પૂરું થયું હોય તો તેનું 12મું ધોરણ ક્યારે પૂરું થાય 2007 માં 2 વર્ષ એટલે આમાં એમ યાદ રાખવાનું કે 2 યર્સ આફ્ટર 2 વર્ષ તેની પછીના ધોરણ 10 પછીના કે 10મા ધોરણ પછીના 2 વર્ષ એ હશે આપણું 12મું ધોરણ એટલે 2007 નોર્મલી તમે વિચારો તો હવે હવે કઈ ડિગ્રી લેવાની તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ ભાષાના વિષયના શિક્ષક હોય કોઈ પણ ભાષાના વિષયના શિક્ષક હોય મતલબ ઇંગ્લિશ ગુજરાતી આવી કોઈ પણ ભાષા છે અને તેના શિક્ષક હોય તો આર્ટ્સ ની અંદર જવાનું આવે તે એટલે તમારે આવશે બી એ અને લખવાનું પણ તમારે આ જ પ્રમાણે છે બી એ બેચલર ઓફ આર્ટ્સ હવે કોઈ પણ બેચલર ડિગ્રી માત્ર બે ડિગ્રીઓને છોડીને એક તો બી ફાર્મ અને બી ઈ આ બે સિવાયની જેટલી પણ બેચલર ડિગ્રી છે તે બધી આવશે તમારે 3 વર્ષની પરંતુ જે તમારે એન્જિનિયર માટેની બી ઈ આવશે અને કેમિસ્ટ માટેની બી ફાર્મ આવશે તે જે ડિગ્રીઓ છે તે 4 વર્ષની બાકી બધી 3 એટલે જે બી એ છે તે તમારે હશે 3 વર્ષનું આ પ્રમાણે એટલે 2007 માં તે પોતાનું 12મું ધોરણ પૂરું કરે તો બીજા 3 2010 આ પ્રમાણે નોર્મલ બી એ ત્યાર પછીની જે વાત છે તે આવશે એમ એ કોઈ પણ માસ્ટર ડિગ્રી કોઈ પણ માસ્ટર ડિગ્રી જે છે તે તમારે ઓલવેઝ હશે 2 વર્ષની કોઈ પણ માસ્ટર ડિગ્રી તમારે હશે 2 વર્ષની એટલે 3 ને 2 5 આ પ્રમાણે અને જે કોઈ પણ ટીચર બનવાની ઈચ્છા હોય ત્યારે એ ડિગ્રી કમ્પલસરી જે છે તે તમારે લઈ લેવાનું બી એડ બેચલર ઓફ એજ્યુકેશન 2016 પહેલા બી એડ 1 વર્ષનું હતું ત્યાર પછી નવા નિયમ પ્રમાણે તે 2 વર્ષનું થયું એટલે આવા તમે 1 વર્ષ લખશો તો પણ સાચું જ પડશે અને 2 લખશો તો પણ સાચું જ પડશે નોર્મલ આપણે ન આમ નવા નિયમો પ્રમાણે જેવું હોય તો 2 વર્ષ આ પ્રમાણે ચાલો એટલે આ કોઈ પણ ભાષાના વિષયનો શિક્ષક તેને બનવાની ઈચ્છા હોય તો આ પ્રમાણે હવે સાયન્સ વિષયના કોઈ પણ તેને ટીચર બનવાની ઈચ્છા હોય તો તેની માટે આવશે બીએસસી બેચલર ઓફ સાયન્સ અને તમારે લખવાવું જોઈએ પણ આ જ રીતે બીએસસી તે પણ મિત્રો તમારે આવશે 3 વર્ષનું મેં તમને વાત કરી એમ ટીચર સાયન્સ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ 10મા ધોરણનો સાયન્સ બાયોલોજી આના કોઈના ટીચર બનવાની ઈચ્છા હોય તો સાયન્સ બીએસસી અને ત્યાર પછી આવશે એમએસસી જે આવશે 2 વર્ષનું અને બી એડ નોર્મલ તમે કીધું એમ 2 વર્ષનું કોમર્સના કોઈ પણ વિષયના ટીચરો બનવાની ઈચ્છા હોય તો કોમર્સની અંદર તો નોર્મલ તમને ખ્યાલ આવી જ ગયો હશે બીકોમ કેટલા 3 વર્ષનું એમ કોમ કેટલા 2 વર્ષનું અને બી એ નોર્મલ 2 વર્ષનું આ પ્રમાણે સાયન્સના ટીચર હોય તો બીએસસી આર્ટ્સના ટીચર હોય તો બી એ અને કોમર્સના ટીચર હોય તો બી કોમ એન્જિનિયર કોઈ પણ એન્જિનિયર બનવાની ઈચ્છા હોય તો તમારે આવશે બી ઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ લખવાનું પણ આ પ્રમાણે બી અને ઈ બંને કેપિટલ વચ્ચે અટકતું તે મિત્રો તમારે આવશે 4 વર્ષનું બી જે છે તે તમારે આવશે 4 વર્ષનું મેં તમને કીધું એમ કે નોર્મલ બધી ડિગ્રી 3 ની હોય છે પણ જે બી છે તે તમારે આવશે 4 વર્ષનું બી પછીની જે વાત છે તે છે એમ ઈ તે આવશે તમારે 2 વર્ષની બી 4 વર્ષ અને એમ ઈ જે છે તે 2 વર્ષનું આ પ્રમાણે આ જ પ્રમાણે તમને યાદ રહી જાય એવું કેમિસ્ટ મેડિકલ સ્ટોર ની અંદર અથવા દવાને લગતી કોઈ પણ જોબ કરવાની ઈચ્છા હોય તો તેની માટે જે છે તે આવશે બી ફાર્મ આ જે બી ફાર્મ છે તે પણ આવશે 4 વર્ષનું અને ત્યાર પછી એમ ફાર્મ માસ્ટર ડિગ્રી કોઈ પણ હોય તે ઓલવેઝ આવશે 2 વર્ષની આ પ્રમાણે
એટલે બી ફાર્મ 4 વર્ષનો અને એમ ફાર્મ 2 વર્ષનો ક્લાર્ક અથવા એકાઉન્ટન્ટ 2020 માં બોર્ડની પરીક્ષા માં ડિગ્રી પૂછાયેલી એકાઉન્ટન્ટની ક્લાર્ક અથવા એકાઉન્ટન્ટની વાત હોય ત્યારે નોર્મલ તમારા 2 ડિગ્રી તમે લઈ લેશો તો ચાલશે બી ફાર્મ 3 વર્ષનો અને એમ ફાર્મ જે છે તે 2 વર્ષનો આ પ્રમાણે એટલે ક્લાર્ક અથવા એકાઉન્ટન્ટની વાત હોય ત્યારે બી ફાર્મ અને એમ ફાર્મ સીએ તો સીએ ની માટેના બે રસ્તા છે તો બી ફાર્મ ફરીને સીએ ફરે તો 3 વર્ષ અથવા 12મા ધોરણ પછી ડાયરેક્ટ સીએ ફરે તો 5 વર્ષનો આ પ્રમાણે તમે લઈ લેશો તો સીએ જે છે તે આવશે તમારે 5 વર્ષ એલએલબી લો નું વકીલ નું ભણવાની જેને ઈચ્છા હોય તો વકીલ માટે પણ બે રસ્તા છે બી ફાર્મ ફરીને એલએલબી ફરો તો 3 વર્ષ સીધું 12મા પછી એલએલબી ફરો તો 5 વર્ષ એટલે સીધું જ તમારે આની અંદર લઈ લેવાનું 5 વર્ષ આમાંથી નોર્મલ એપ્લિકેશન બહુ જ વાર પૂછાય છે એનું રીઝન છે કે આ બધી ડિગ્રીઓ મોટા ભાગે લોકો ફરતા હોય છે એટલે આમાંથી પૂછાવાના ચાન્સ છે તમારે સૌથી વધારે નોર્મલ ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન પણ મોસ્ટ ટાઈમ બી છે તે બહુ બધી જગ્યાએ પૂછાય એવું બની શકે આ પ્રમાણે યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારે ડિગ્રી છે તે નક્કી કરવાની હોય ભાષાના શિક્ષક હોય ઇંગ્લિશ ગુજરાતી આ પ્રમાણે સાયન્સનો કોઈ પણ શિક્ષક હોય તો બીએસસી એમએસસી બીએડ કોમર્સ બીકોમ એમકોમ બીએડ એન્જિનિયર બી 4 વર્ષ અને નોર્મલ એટલું યાદ રાખવાનું કોઈ પણ બેચલર ડિગ્રી 3 વર્ષની પણ મેડિકલ માટે અને એન્જિનિયર માટે 4 વર્ષની માસ્ટર ડિગ્રી કોઈ પણ હોય તે બધી 2 વર્ષની બીએડ હોય તો 2 વર્ષનું બાકી નોર્મલ તો મારે બીએડ આવશે અને ક્લાર્ક એકાઉન્ટન્ટ હોય તો બીફોર્મ એમકોમ સી એન એલ બી ડાયરેક્ટ 5 વર્ષ આ બહુ ઓછી વસ્તુઓ લખી છે પણ આ આઈએમપી છે અને સિવાય પણ ફોર્મો આવે છે હવે આ જે છે તે નોર્મલ થયું એપ્લિકેશનનો ફોર્મો હવે જે ઉદાહરણ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે આખી એપ્લિકેશન તમે લખી શકો એટલે તમને વધારે ખ્યાલ આવશે એટલે આ વિડીયોમાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને જે તેનું સ્ટ્રક્ચર હતું તે સમજવાનો પ્રયત્ન કર્યો હવે જે તેનું ઉદાહરણ છે તે આપણે આગળના વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું તે આગળના વિડીયોની આઈ બટન પણ ઉપર તમને આપેલું હશે અને નીચે પણ તેની લિંક તમને આપેલી હશે ડિસ્ક્રિપ્શનની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવો આજ સુધી જે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશું એવી અમને આશા છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ